કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ગાંધીધામમાં કરોડો રૂપિયાની કેસમાં લૂંટના ઈરાદે હંકારી જવાતા ચકચાર મચી જવા પામી છે. ગાંધીધામના બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી 2 કરોડ 13 લાખથી વધુ રોકડ રૂપિયા ભરેલી કેશવાનને અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે હંકારી જતા ભારે દોડધામ મચી ગઈ હતી. કેશવાનના કર્મચારીઓ અને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચોર કરોડોની રોકડ ભરેલી વાન મીઠી રોહર હાઈવે પર મૂકીને નાસી ગયો હતો. તુરંત કાર્યવાહીને કારણે કેશવાનમાં રહેલી કરોડોની રોકડ રકમની લૂંટ થતા બચી ગઈ છે. સિક્યુરિટી ગાર્ડ ચા પાણી પી રહ્યા હતા ને તસ્કર વાન ઉઠાવી ગયો હતો. હાલ કેશવાનને ગાંધીધામ ઈ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયું છે ને કેશવાનની લૂંટ ચલાવનાર શખ્સને ઝડપી પાડવા પોલીસ તંત્રમાં દોડધામ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે 11 વાગ્યાના અરસામાં બેન્કિંગ સર્કલ પાસે SBI બેન્કમાંથી રોકડ રકમ વાનમાં લોડ કરી કેશવાનમાં કર્મચારીઓ ATMમાં નાણાં રિફિલ કરવા નીકળ્યા હતા. બેન્કમાંથી કેશ મેળવી વાનમાં લોડ કરી થોડેક આગળ તેઓ ચા નાસ્તો કરવા વાનમાંથી ઉતર્યા હતા. તે સમયે એકાએક અજાણ્યો શખ્સ કેશવાનમાં બેસીને ડુપ્લિકેટ ચાવી વડે ગાડીને હંકારીથી ફરાર થઈ ગયો. પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે લૂંટનું કાવતરું આયોજનપૂર્વકનું હોવાનું અને તેમાંથી એકથી વધુ શખ્સો સંકળાયેલા હોવાનું પોલીસ માની રહી છે. સમગ્ર મામલે સત્તાવાર ફરિયાદ નોંધવા તજવીજ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, કચ્છ.